એટલે તમારે તમારો મુખ્ય ક્ષેત્ર આવશે વ્યાપાર, બિઝનેસ. બિઝનેસ નું ક્ષેત્ર આવશે એટલે બિઝનેસ ને રિલેટેડ બધા ક્ષેત્રોની અંદર તમારે અભ્યાસ કરવો પડશે. તો બિઝનેસ કરવા માટે કયા કયા ક્ષેત્રો ઉપર જ્ઞાન હોવું જરૂરી છે? બિઝનેસ કરવો હોય તો કયા કયા ક્ષેત્રોનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ તમારા મત મુજબ? તમે ભણાઈને ભૂલી જવાનું છે, આપણે ભણાઈમાં કઈ આપણે નથી કહેતા, પણ તમારા માઇન્ડ મુજબ કોઈ પણ બિઝનેસની સ્થાપના કરતી વખતે, એને ચલાવતી વખતે, એને ચલાવવા માટે, એને સફળ બનાવવા માટે, એમાંથી પૈસા કમાવવા માટે શું શું જરૂરી છે? માર્કેટિંગ ની વાત કરીએ કે માર્કેટિંગમાં સેલ્ફ બ્રાન્ડિંગ. તમે કોલગેટ ની એડવર્ટાઇઝમેન્ટ જોઈ, પછી સોનાની એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય, ઘરેણાની એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય, પોલિસીની એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય, તમને લાગુ પડે છે એવી એડવર્ટાઇઝમેન્ટ કઈ? તો ઓનલાઈન ગેમિંગની, કે જે તમે વધુ જોતા હોય. ઓનલાઈન ગેમિંગને પ્રમોટ કરવા માટે મોટા મોટા સ્ટાર છે એ એડવર્ટાઇઝમેન્ટમાં એડવર્ટાઇઝને પ્રમોટ કરતા હોય. તો તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો, દાખલા તરીકે 1 કરોડ રૂપિયાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ તમારું એડવર્ટાઇઝમેન્ટનું બજેટ તો હોય, તો તમે કોઈ સ્ટારને સ્ટારના માધ્યમથી એડવર્ટાઇઝમેન્ટ કરો તો તમારા માટે ખર્ચાળ રહેતું હોય. અમિતાભ બચ્ચનને એડવર્ટાઇઝમેન્ટ કરવાનું તમે નક્કી કરો તો તમારું કંપનીનું બજેટ એમાં જતું રહે ને. તો અત્યારે ક્રેઝ ચાલ્યો છે સેલ્ફ બ્રાન્ડિંગ. સેલ્ફ બ્રાન્ડિંગ એટલે પોતે જ બિઝનેસ કરતા પોતે જ માર્કેટિંગ કરે એટલે સેલ્ફ બ્રાન્ડિંગ. હવે સેલ્ફ બ્રાન્ડિંગ નું તમારી પાસે કયું ઉદાહરણ છે? કોણે સેલ્ફ બ્રાન્ડિંગ કર્યું એવું ઉદાહરણ કોણ છે તમારી પાસે, જે તમારી પાસે જાણવા મળતું હોય? ટ્રેન્ડિંગમાં છે અત્યારે સેલ્ફ બ્રાન્ડિંગ, એટલે ટૂંકમાં વિસ્તાર વાઇઝ સોશિયલ મીડિયામાં બ્રાન્ડિંગમાં હોય. તો આ બધા લોકો સોશિયલ મીડિયાના કારણે સેલ્ફ બ્રાન્ડિંગ સોશિયલ મીડિયામાં કરવા માંડ્યા, એના બિઝનેસને પ્રમોટ કરવા માંડ્યા. પણ સૌ પ્રથમ સેલ્ફ બ્રાન્ડિંગ કરવા વાળા વ્યક્તિઓ કોણ એવું તમારી પાસે કઈ જાણવાનું? તો સૌ પ્રથમ લગભગ સેલ્ફ બ્રાન્ડિંગ કરવાનું કામ કર્યું હોય ને તો MDH મસાલા, એની એડવર્ટાઇઝમેન્ટ જોઈ કોઈ? MDH મસાલામાં એક દાદા આવે, ઈ દાદાએ નાની એવી દુકાનમાં મસાલાને ખાંડી અને મસાલા બનાવીને સારી ગુણવત્તા તૈયાર કરીને એને MDH મસાલાની અવડું મોટું માર્કેટ કર્યું. તો એ દાદાનો પોતાની બ્રાન્ડમાં પોતાનો ફોટો અને પોતે જ, પછી નાના નાના બાળકો છે એ આઈ થિંક કદાચ એના દીકરાઓ કે દીકરાઓના દીકરાઓ કે વોટ એવર હોઈ શકે છે, આપણને ખબર નથી, પણ એ ધર્મપાલ ગુલાટી એનું નામ છે. એ ધર્મપાલ ગુલાટીએ MDH મસાલાની સ્થાપના કરી અને એ માણસે સેલ્ફ બ્રાન્ડિંગને પ્રમોશન આપ્યું. વર્ષો પહેલાની વાત છે, સમથિંગ 1982-83 એણે કંપની સ્થાપી છે, ત્યારથી એડવર્ટાઇઝમેન્ટ મારા જન્મ પહેલાની વાત છે. તો એડવર્ટાઇઝમેન્ટ છે એ ત્યાંથી સેલ્ફ બ્રાન્ડિંગ કરતા એવા બી, અને આજે એના MDH મસાલા એક બ્રાન્ડ છે પોતે શરૂઆત કરી. પછી બાબા રામદેવ આવ્યા, બાબા રામદેવની બધી પ્રોડક્ટમાં બાબા રામદેવ પોતે જ એડવર્ટાઇઝમેન્ટ કર્યું. બાબા રામદેવ યોગ ગુરુ છે અને યોગનું માર્કેટિંગ કર્યું, પહેલા દુનિયાને એને યોગ શીખવાડ્યા. જો એની સ્ટ્રેટેજી છે, કોઈ પણ બિઝનેસ કરતી વખતે એની સ્ટ્રેટેજી જરૂરી છે, તો એણે શું કર્યું? પહેલા યોગને પ્રમોટ કર્યો, પછી યોગના માધ્યમથી એને યોગ કર્યો અને આપણે અમરેલીમાં એની શિબિર થઈ, પોતે દરેક જિલ્લાઓમાં એમાં એની શિબિરો થઈ, લોકોને યોગ કરતા શીખવાડ્યા. પછી એની અંદરથી એને ખબર પડવા માંડી કે લોકો ખૂબ જ બીમાર છે, તમે એડવર્ટાઇઝમેન્ટ કરો કે તમને એક દોરો ધાગા આવી રીતે દોરો બાંધી દો, તમને કાળો દોરો બાંધો તો તમારા બધા દર્દો દૂર થઈ જાય એવી જાહેરાત કરો તો એ લોકો તમારી પાસે આવવાના છે. તો બીમાર માણસોની ફોજ જવા માંડી ધીમે ધીમે યોગમાં. પછી એમ કરતા કરતા એને આયુર્વેદિક વસ્તુની વેચવા. આજે બાબા રામદેવ ઋષિ સોયા
એ નામની મલ્ટીનેશનલ કંપની હતી, એને ખરીદી લીધી. પતંજલિ યોગ પીઠની સ્થાપના કરી, યોગ કરાવડાવ્યો આખા દેશ અને દુનિયાની અંદર, યોગ ગુરુ તરીકે વિશ્વવિખ્યાત થયા. ત્યાર પછી એને ઋષિ સોયા નામની કંપનીને ખરીદી લીધી, અને એનું એવડું મોટું માર્કેટિંગ કે એનું કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર વર્ષે થવા માંડ. બાબા રામદેવે દંતમંજનથી લઈ અને ટૂથપેસ્ટથી લઈ અને ટૂથબ્રશ સુધીની લગભગ પતંજલિનું બ્રશ છે, એમાં તો કંઈ બીજી વેરાયટી ન હોય, પ્લાસ્ટિકનું હોય, તમે વેચો, તમે પ્લાસ્ટિકનું બ્રશ વેચો કે પતંજલિનું વેચો, બધું એક જ, એમાં કંઈ વસ્તુ પ્રોડક્ટમાં તમે શુદ્ધતા આપી શકો. પણ એને શુદ્ધતાના નામે પોતે સેલ્ફ બ્રાન્ડિંગ કરી, પોતાના જ વાળ બતાવી, દુનિયાને કાળા વાળનું તેલ વેચ્યું, પોતે યોગ કરે છે એટલે સ્વસ્થ છે, સાયકલ ચલાવે છે, આવું બધું કરી કરીને એને દુનિયાને એને માર્કેટિંગ કર્યું. આ બીજો કિસ્સો યોગ બાબા રામદેવ. પછી આવ્યા શ્રી શ્રી રવિશંકર મહારાજ, એ યોગ ગુરુ, એને આખા વિશ્વની અંદર શાંતિનો સંદેશો ફેલાવ્યો પહેલા, પછી યોગનું માર્કેટિંગ કર્યું. આજે જેમ બાબા રામદેવના દરેક જિલ્લાઓની અંદર મોલ છે, એવી રીતે શ્રી શ્રી રવિશંકર મહારાજની કંપનીના એની સંસ્થાના આની વસ્તુના મોલ છે. યોગના માધ્યમથી એ બિઝનેસ કર્યો. ત્યાર પછી એવા જગતગુરુ, જગતગુરુ ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી, એક શિક્ષક યોગ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરીને ઈશા ફાઉન્ડેશનની, જગતગુરુને સાંભળવા માટે લોકો પૈસા ભરીને એને સાંભળવા જાય, એને જ્ઞાનનું માર્કેટિંગ કર્યું. આ બધા પાત્રો પૂરા ના થાય ત્યાર પછી હમણાં જે ટ્રેન્ડિંગમાં છે 5 લિટર મોકલું, એ સહજ સિંગ તેલ આવ્યું. અમે સિંગ તેલ બનાવીએ પણ અમે સેલ્ફ માર્કેટિંગ ન કર્યું અથવા ન કરી શકે, અથવા એ માણસે સેલ્ફ બ્રાન્ડિંગ કર્યું અને એનું એક સેન્ટેન્સ ચાલી ગયું, રાતોરાત સફળતા મળી ગઈ સેલ્ફ બ્રાન્ડિંગમાં વાક્યના કારણે, બાકી તો સંઘર્ષ તો એને ઘણા સમયથી હશે. ત્યાર પછી ખજૂરભાઈ એવા, ખજૂરભાઈ સેવા, કોઈના મકાન બનાવી દેવા ગરીબોને, એ રીતે કાંસ્ય કલાકારને જેવી એના વિડીયો બનાવ્યા, એની અંદર સારા યુટ્યુબરની અંદર બ્લોગર થયા ને પૈસા કમાણા, ને એને એ પૈસાને સેવામાં યુટિલાઇઝ કર્યા. હવે એને સિંગલ વેચવાનું ચાલુ કર્યું, તો પોતે દાખલા તરીકે પોતે સેલિબ્રિટી જેવો ચહેરો છે, તો ત્યાંથી લઈ અને સ્વાભાવિક રીતે એવા ઘણા નાના મોટા, એક આપણો સ્ટુડન્ટ હતો મારો જૂનો વિવેક રાદડિયા છે, એ પોતે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, અને પછી એને અત્યારે ઘણા એના ફોલોવર્સ હશે, એડવર્ટાઇઝમેન્ટના બિઝનેસમાં આગળ વધ્યો, બીજાની બ્રાન્ડિંગ કરવા માંડ્યો. એ કોઈ સ્ટાર નહોતો પણ એને બ્રાન્ડિંગ કરીને સ્ટાર થયો. આપણે શું કરીએ છીએ, કંપની ઉભી કરીને સ્ટારને એપોઇન્ટ કરીને એની પાસે બ્રાન્ડિંગ કરાવીએ, પણ વિવેક રાદડિયા બ્રાન્ડિંગ કરવામાં સ્ટાર બન્યો, બ્રાન્ડિંગ સ્ટાર બન્યો. તો અત્યારે સુરતની અંદર એની બધી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય. એવા કેટલા બધા પાત્રો છે, સોશિયલ મીડિયા તમે જોવો એટલે બ્રાન્ડિંગની રીલ્સ આવતી હોય, પેલા રીલ્સ બનાવતા હોય માણસ, પછી એમાંથી તમને કહું કે એ સ્ટાર થઈ જાય, એના ફોલોઅર્સ વધી જાય, એટલે એને બ્રાન્ડિંગની અંદર લોકો પ્રમોટ કરવા માંડે. તો સેલ્ફ બ્રાન્ડિંગ છે ને એ ખૂબ જ મહત્વનું છે. પણ આપણે ત્યાં ભારત દેશની અંદર, ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ખેડૂતો સેલ્ફ બ્રાન્ડિંગ કરી ન શક્યા, એના કારણે ખેડૂતોની સ્થિતિ છે એ ખૂબ જ દયનીય છે. 5-10 વીઘા જમીન હોય તો એના દીકરાઓ ભણાવવા મુશ્કેલ થાય. ખેડૂતો આ કરી ન શક્યા, અજ્ઞાન હશે અથવા જ્ઞાનના અભાવે કંઈ પણ ન કરી શક્યા હશે. એના હિસાબે એક જ જગતની અંદર માણસ એવો છે, ખેડૂત, કે જે પ્રોડક્શન કરી અને માલ તૈયાર કરે એનો ભાવ દુનિયામાં બીજા લોકો નક્કી કરે. મોબાઈલ બનાવવા વાળા એ ભાવ માર્કેટમાં પોતે નક્કી કર્યા છે, એનું કવર બનાવવા વાળા એ ભાવ એને નક્કી કર્યા, વોચ બનાવવા વાળા એને નક્કી કર્યા. પણ ખેડૂત એક એવું વ્યક્તિ છે કે એના એના ઉત્પાદન કરેલી વસ્તુનું માલ છે એને બજારમાં મૂકે ને બીજા લોકો એનો ભાવ નક્કી કરે. એની પાછળનું રીઝન છે સેલ્ફ બ્રાન્ડિંગ. આપણે આપણી ઉપજ બનાવેલી ઉપજનું બ્રાન્ડિંગ કે માર્કેટિંગ કરી ન શક્યા એટલે મૂલ્યવર્ધન ન થયું, એને હિસાબે આપણી સ્થિતિ ખરાબ છે અને આપણે પૈસા કમાઈ શક્યા નહીં. મને યાદ છે ત્યારે એક ખાંડી માંડવી એના પૈસામાં 1 તોલું 10 ગ્રામ સોનું આવતું હતું. આજે મગફળીના ભાવ 1100-1200 રૂપિયા એટલે 22,000-30,000 રૂપિયાની મગફળી ખાંડી, મગફળી એક ખાંડીના ભાવ 30,000 ની અંદર છે, 20,000-30,000 ની અંદર.
અને સોનું 70,000-80,000 રૂપિયા 10 ગ્રામ પહોંચ્યું છે. તો ખેડૂતે પકાવેલો માલ છે એને બ્રાન્ડિંગ થયું નહીં. તો આપણે ભવિષ્યમાં બિઝનેસમાં જતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે 5 વર્ષ પછી દાખલા તરીકે કોઈ પ્રોડક્ટ વેચવા માટે તૈયાર થવું છે એ પહેલા આપણે બ્રાન્ડિંગ સ્ટાર તરીકે પ્રસ્થાપિત થવું જોઈએ, તો આપણી કંપનીઓ છે એ ચાલશે. પણ રાતોરાત મળેલી સફળતાઓ છે એ પાછી ખોવાય છે. તમને કાચા બદામ નામનું ગીત તમે સાંભળ્યું છે? પછી રાનુ મંડલ નામની કોઈ વ્યક્તિને તમે યાદ છે? રાનુ મંડલે ગીત ગાયું ને મીડિયામાં વાયરલ થઈ ગયું સોશિયલ મીડિયામાં. પછી એક સ્ટારે એને ગીત ગાવા માટે પિક્ચરમાં તક આપીને એક ચહેરો બની ગઈ રાતોરાત એ વ્યક્તિ. આજે કોઈ રાનુ મંડલને ઓળખતું નથી, એકાદ ગીતને કારણે સ્ટાર બની ગયા. પણ કદાચ આપણને તમને તમે સોશિયલ મીડિયા વાપરો છો તો એ તમને એ ચહેરાની ખબર નથી. તમને ચાય વાળો ડોલી ચા વાળો છે એની ખબર હશે, ચા વેચતો હતો એની એક્શનના કારણે સ્ટાર બની ગયો. કોઈ વિદેશના સારા વ્યક્તિને પણ ચા પી દે કરોડોપતિ બની ગયો છે. પણ એ હમણાં ટ્રેન્ડિંગમાં છે એટલે એને કેટલો સંઘર્ષ કર્યો ખબર નથી, પણ એ સ્ટાર બન્યો એ આપણને ખબર છે. એટલે બ્રાન્ડિંગ સ્ટાર બનવા માટે આપણી પાસે નાનપણથી એ બાબતના વિચારો હોવા જોઈએ, એ બાબતમાં આપણા મગજને કસવું જોઈએ. આપણે ભવિષ્યની અંદર બિઝનેસમેન થવું છે તો આપણે બ્રાન્ડિંગ કેમ કરશું એ મહત્વનું છે. માર્કેટિંગ કોઈ પણ બિઝનેસનું મહત્વનું પાસું છે. માર્કેટ કોઈ પણ બ્રાન્ડને માર્કેટની અંદર વધુને વધુ વેચવા માટે તમારે બ્રાન્ડિંગ શીખવું પડે. તો એમાં સેલ્ફ બ્રાન્ડિંગ છે અત્યારેના સમયમાં, અત્યારના સમયમાં ટ્રેન્ડિંગ છે. દરેક વ્યક્તિઓ તમે જો અમરેલીમાં ઘણા મોબાઈલ, અક્ષર મોબાઈલ છે, 3G મોબાઈલ છે, જૂના મોબાઈલ 3G મોબાઈલ ને એ બધા જૂના મોબાઈલ વાળા એના માલિકો છે, એ પોતાના નવા ફોનને પ્રમોટ કરતા જોવા મળે છે. કંપની તો એડવર્ટાઇઝમેન્ટ કરે છે, પણ અમારી મોબાઈલ શોપની અંદર આ આઈફોન છે એ આઈફોન તમે વેચો છો, તમારી આઈફોન છે, પણ આઈફોન શું છે એને સાવ નજીકથી જોવા માટે એના માલિક, શોરૂમના માલિક છે એ બ્રાન્ડિંગ કરતા હોય વધારાનું, એના કારણે એનો વેપાર ને બિઝનેસ વધતો હોય. એક ઉમિયા ફેશન છે અમરેલીમાં, એ ભાઈ છે, એ એક પછી એક ટીશર્ટ બતાવતા હોય કે એ બતાવીને બ્રાન્ડિંગ કરતા હોય. તમે તમારી આજુબાજુના ક્ષેત્રોમાં લેડીઝ છે એ વસ્તુ વેચતા હોય છે તો એ પોતે સોશિયલ મીડિયાની અંદર બ્રાન્ડિંગ કરતા હોય. કોરોના પછી 2-3 વર્ષ એવું છું કે તમે ગમે એને પૂછો ને યુવાન છોકરાને, હું ઓનલાઈન માર્કેટિંગ, ઓનલાઈન સેલિંગ કરું છું, ઓનલાઈનનું કરું, ઓનલાઈન વેચાણ કરતા હોય. તો ઓનલાઈન આપણે આ ઇન્ટરનેટના યુગની અંદર સેલ્ફ બ્રાન્ડિંગ સરળતાથી તમે કરી શકો છો. એના માટે તમારે વધારાના કોઈ જાતના ખર્ચ કરવાની જરૂર નથી, વધારાના પ્લેટફોર્મની જરૂર નથી. માત્ર ને માત્ર જરૂરિયાત છે તમારે પ્રેક્ટિસ કરવાની. મોટા મોટી તમારી અને આપણા સૌરાષ્ટ્રના છોકરાઓની મોટા મોટી તકલીફ છે, તમને અહીંથી 10 સવાલ પૂછો ને તો તમને 10 માંથી 9 સવાલ આવડતા હોય પણ તમે જવાબ દેવા માટે રેડી. તમારી અંદર પડેલી શરમ ના કારણે તમે તમે જવાબ ખોટો પડશે એવી ભાવના, મારી કોઈ મજાક કરશે એવી ભાવનાના કારણે તમે અંદરથી તમે કઈ તમારો જવાબ બોલી શકતા નથી. શરમના કારણે તમે એક્સપોઝ થઈ શકતા નથી. એટલે સૌ પ્રથમ તો તમારે પોતે વ્યક્તિગત રીતે તમારું પોતાનું ડેવલપમેન્ટ થાય એના માટે તમારે 11મા ધોરણથી જ પ્રયાસો કરવા જોઈએ કે તમે બીજાને વાત કરવા માટે રેડી થવા જોઈએ. વાત કરતી વખતે તમે પ્રભાવશાળી વાત કરી શકવા જોઈએ. બીજાને તમે બીજાની અંદર તમારે એને બીજાના ભેજાની અંદર તમારી વાતને ઘુસાડવા માટે તમારી પાસે શબ્દો હોવા જોઈએ, વિચાર હોવા જોઈએ અને એને રજૂ કરવા માટેની આવડત હોવી જોઈએ. આ બધું પ્રેક્ટિસથી થઈ શકે. નવરાશની પળોમાં આપણે ગપ્પા મારીએ, નવરાશની પળોમાં આપણે ગપ્પા મારીએ પણ સારી વાત કે ચર્ચા કરતા નથી. આપણે ત્યાં મોટા મોટી તકલીફી છે કે કોઈ પણ ચર્ચા છે ને એ દલીલમાં પ્રવર્તિત થઈ જાય છે. આપણે સામસામી ચર્ચા કરીએ તો દલીલ થઈ જાય, એટલે બાદનું થઈ જાય. ટીવી તમે ખોલો એટલે શું થાય, મીડિયામાં ચર્ચા આવતી હોય શું થાય, ધબધબાટી છૂટતી હોય, કોઈ કોઈ સાંભળે. ચર્ચા નથી કરતા, ચર્ચાના મંચ ઉપર એ ચર્ચા નથી કરી શકતા, એ આપણી પણ આવડત છે. ત્યારે તમે 11મા ધોરણમાં ભણતા હોય, તમારો કોમર્સ સબ્જેક્ટ હોય, તો તમારે અત્યારથી બિઝનેસ અને બિઝનેસને રિલેટેડ વસ્તુઓ, તમારી પર્સનાલિટી, તમારો સ્વભાવ, તમારું બિહેવિયર, તમારી બોલવાની છટા, બીજાને આકર્ષવાની તમારી કળા, આ બધા પાસાઓને વિકસાવવા માટે અત્યારથી તમારે મહેનત કરવી જોઈએ. તો તમે આગળ જઈને સારા બિઝનેસમેન બની શકો.
આ બધી આવડત તમારી અંદર ત્યારે જ આવે કે તમે વધુ વધુ વાંચન કરો, વધુ વધુ વિચારો, વધુ વધુ તમે ચર્ચા કરો. આ બધું તમે કરો તો બધું તમારાથી શક્ય થાય. એટલે આપણી વાત હતી સેલ્ફ બ્રાન્ડિંગની. સેલ્ફ બ્રાન્ડિંગ વિશે વિચારજો અને નેક્સ્ટ આપણે મળશું ત્યારે સેલ્ફ બ્રાન્ડિંગ વિશે આપણે ચર્ચા કરીશું. દેટ્સ ઓલ. તમને આમાં કઈ પ્રશ્ન હોય તો બોલો છે કઈ.